ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં જન્માષ્ટમીના રોજ પર પ્રાંતીય મિત્રો વચ્ચે પૈસા બાબતે મારામારી થઈ હોય જે બનાવમાં એક યુવકને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ત્યારે બોરતળા પોલીસે યુવાનની હત્યામાં સંડોવાયેલા શખ્સને પોલીસે ઝડપી લઈ જેલ હવાલે કર્યો. ભાવનગર શહેરમાં આઠમ એટલે કે જન્માષ્ટમીના દિવસે મારામારીનો બનાવ બન્યો હતો. ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં બે પરપ્રાંતીય મિત્રો વચ્ચે પૈસા મામલે મારામારી થઈ. આ બનાવમાં સૂરજ નામના વ્યક્તિએ સુરેન્દ્ર નામના યુવાનને માથાના ભાગે ધોકો માર્યો, ત્યારે સુરેન્દ્રને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં તારીખ 29 ઓગસ્ટના રોજ સારવાર દરમિયાન મોત થયું. આ બનાવ મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી ઈસમ સૂરજને ઝડપી લીધો અને શખ્સ વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ કરી જેલ હવાલે કરાયો હતો. બોરતળાવ પોલીસ સ્ટેશનના ચિત્રા જીઆઈડીસીનો મારામારીનો એક બનાવ ગઈ 25 તારીખે બનેલ, જેમાં આ કામે આરોપી સુરેશકુમાર અને ભોગ બનનાર સુરેન્દ્રકુમાર રાજભર બંને ઉત્તરપ્રદેશના રહેવાસી અને અહીંયા ચિત્રા જીઆઈડીસીમાં બંને એક રૂમમાં રહેતા હતા. ગઈ 25 તારીખના રવિવારના રોજ બંને સવારથી જ એ લોકો ફરવા માટે નીકળી ગયેલા અને આશરે 5-1 વાગે ફરી અને રૂમ પર આવ્યા. બાદમાં આ કામના જે આરોપી જે છે સુરેશકુમાર રાજભરે આ કામના જે ભોગ બનનાર સુરેન્દ્રકુમાર રાજભરને પૈસાની માંગણી કરી અને બંને વચ્ચે બોલાચાલી થઈ, જેમાં ભોગ બનનારે ગાળો નહીં દેવાનું કહેતા આ કામનો આરોપી સુરેશકુમાર રાજભર ઉશ્કેરાઈ અને પાસે પડેલો જે લાકડાનો ધોકો આ કામના ભોગ બનનાર સુરેન્દ્રકુમારને માથામાં મારતા બાદમાં આ જે ભોગ બનનારને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ અને આજે તેનું મૃત્યુ નિપજ્યું છે. આ કામે હત્યાનો બનાવ બનેલો હોય નામદાર કોર્ટમાં કલમ ઉમેરાની કાર્યવાહી કરવામાં આવેલા છે, તથા જે ભોગ બનનાર જે છે એનું ઇન્ક્વેસ્ટ ભરી આ કામે PI શ્રી ડાભી તપાસ ચલાવી રહ્યા છે. આ કામે આરોપીને અટક કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટનાથી જેલ હવાલે કરવામાં આવેલા છે. થેન્ક યુ. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.